લંકાના રણાંગણમાં જેદી હનુમાનજી મહારાજ આવીને ઊભા છે અને એક મુષ્ટિકા મારી અને લંકિનીને પાતાળમાં ચાંપી દીધી. પણ એ વખતે જે હાકોટો માર્યો, હનુમાનજીની જે હાક વાગી, હનુમાન ચાલીસા સાક્ષી પૂરે છે કે હનુમાનજી હાક મારે એટલે ત્રણેય લોક કાપે, તીનો લોક હાક તે કાપે. એ ત્રણેય લોક મંડ્યા ધણેણવા, એમાં લંકાના રાજમહેલમાં રાવણ ને મંદોદરી બે ખાટ માથે બેઠેલા. એ ખાટ મંડી એને મેળે હિંચકા ખાવા અને મંડ્યો રાજમહેલ ધણેણવા. રાવણની છાતીના પાટિયા મંડ્યા બિહાવા, થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક મંડી છાતી થાવા અને તઈએ ઠેકડો મારી હેઠો ઉતરીને મંદોદરીને કીધું કે દેવી શું થયું, લંકાના માથે શિવે અસ્ત્ર છોડ્યું કે પછી ભગવાન વિષ્ણુએ એનું સુદર્શન ચક્ર છોડ્યું કે ઇન્દ્રે વજ્ર છોડ્યું, આ ભયાનક કડાકો શેનો બોલ્યો? અને ત્યારે મંદોદરીએ એટલું કીધેલું, ખાત કુલ્લાત ઉડજાત કે આસમાન પવન કે પુત્ર, હનુમંત યાયો ધરણસય ધસક ગઈ મિલનસય મસક ગઈ ચસક ગયો ગઢ લંકા કો પીલ પાયો, કેત મંદોદરી ચેત પિયા રાવણ ઓસીએ કે સંદેશ હનુમંત યાયો રાવણ કી રમની, સોઈ શિખાવત હૈ બેર બેર વહી રામ આયો જાકી રાની હર લાયો, અહો પિયા ભી માની તુને શીખું માની યે તો ના રહે બિરાની, તું કહા દેખ લાયો હૈ. હે રાવણ, જગત આખાની માં જાનકીનું હરણ કરી અને છેક લંકાના રણાંગણમાં લઈ આવ્યો ત્યારે તને બીક ન લાગી, અને આજ રામ નહીં, રામની સેનાનો સેનાપતિ નહીં, રઘુવંશનું છ મહિનાનું બાલક પણ નહીં, આ રામની સેનાનો એક નાનકડો દૂત, વળી જાતનો દેવ નહીં, દાનવ નહીં, ગંધર્વ નહીં, કિન્નર નહીં, માનવ નહીં, જાતનો વાનર હનુમાન આવીને હાકોટો પાડે અને તારી છાતીના પાટિયા બિહાવા માંડે. તો દીદી તદન બાન ગ્રહ રામ ધામ તર ગઈ મુનિયન કી પડત સાયલ પાતાલ, થંભ ડગમ ગાય ધરણ ગાય પગ પંછી ડુલગ જાય ગર્ભ ખચક જાય તરિયન કે, જેદી રઘુનાથના બાણ તારી છાતીમાંથી આવશે ને તેદી તારો હું થાય. હે, એક હનુમાન આકોટો પાડે અન તું ગભરાટનો માર્યો બેઠો થઈ જતો હો, તો જેદી રામના બાણ તારી છાતીમાંથી આવશે ને તેદી તારો હું થાય. આમ મંદોદરી બોલી અને ત્યારે જે રાવણે જવાબ આપ્યો ની મારે તમારે સાંભળવા જેવો, તેદી રાવણ એટલું બોલેલો કે મંદોદરી તું મને ઓળખી ન શકી, મને દેવોએ ન ઓળખો, દાનવોએ મિત્રોએ જાયું ભાયું સગા વાલા સ્નેહી બંધુ, હે મંદોદરી મને કોઈ ઓળખી ન શક્યું, પણ તું મારી અર્ધાંગિની છો, મારી ધર્મપત્ની છો. મને ગર્વ હતો કે મંદોદરી તું મને ઓળખતી હઈશ, પણ તુંય મને ઓળખી ન શકી, કારણ તને ખબર નથી હું જાનકીનું હરણ કેમ કરીને લાવ્યો. તબ બોલ્યો અભિમાની, ત્રિયા હો ગઈ દિવાની, યે તો મેરી મુક્તિ કી નિશાની, જાય લાયો હું ભવાને. હે મંદોદરી, આ તો મારી મુક્તિનું ઠેકાણું છે, હું જેવો તેવો રાંક નથી, ગાલ ક્યાં દેવું તો મોઈ મોર ગુંદોદરી, મોઈ ગુંજારશે કોણ ગુંજે, ગાલ ક્યાં દેવું તો મોર મંદોદરી, મોઈ ગુંજારશે કોણ ગુંજે, ઇન્દ્ર આધીન હે પવન ઝારું કરે અને સરસ્વતી માત કંસાજ મંજે, ઈશ કે આશીષ મેરે ભગવાન ભોળિયાનાથના જેને આશીષ હોય, જેથી દાદાને પ્રસન્ન કરવાતા ને તેથી આખો હિમાલય માથે ઉપાડી અને કોઈ સાજ નહોતું તેરી મારા શરીરના પેટમાંથી આંતર કાઢી, એ આંતરનો એમ કહેવાય કે સાજ બનાવી, એમાંથી રાવણ હથાનું સર્જન થયું અને આંતરડાના આમ કહેવાય કે તાર બજાવી અને ભગવાન ભોળિયાનાથની જેદી મેં સ્તુતિ કરી હોય અને 14 બ્રહ્માંડને લેનારો ભગવાન ભોળોનાથ એને કૈલાસ સમેત જેદી મેં ઉપાડ્યો હશે અને એ ભોળાનાથનું તાંડવ કર્યું હશે, એ દાદાનો આશીર્વાદ છે. એ જે રાવણે સ્તોત્ર ગાયેલું, જે રાવણે ભગવાન ભોળિયાનાથનો તાંડવ ગયેલો, આપણે વિનંતી કરી હેમંતભાઈને કે આવો આજ તમારા કંઠે અમારે શિવ તાંડવ સાંભળવું છે. હેમંતભાઈના કંઠે તો શિવ તાંડવ સાંભળી તો જાણે ભોળોનાથ હિમાલયમાંથે, જાણે કૈલાસના માથે હાથમાં ડમરું લઈ ડમડીમાક 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 ડમરું લઈ અને જાણે તાંડવ કરવા માંડે ને એવો દાદાનો પણ ભાવ જાગી જાય એવો હેમંતભાઈનો સ્વર છે. હેમંતભાઈને મુખે શિવ તાંડવ સાંભળવું એ કહેવાય નહીં, કોઈની ટીકા નથી કરતો, પણ શિવ તાંડવ બોલવો નહીં બહુ કઠિન છે. ઘણા બોલતા હોય પણ ઘણીવાર ભૂલ થઈ જાય, એક શબ્દ આ તો સંસ્કૃત છે અને રાવણના મુખે ગવાયેલો છે, પણ એક એક શબ્દ શુદ્ધિ જેનામાં છે, મોતીના દાણા ખરતા હોય ને એવા જેના મુખમાંથી શબ્દો ખરતા હોય એવો જ એમનો સ્વર છે, એવા હેમંતભાઈને કહી કે આવે શિવ તાંડવ લઈ હેમંતભાઈ ચૌહાણ. Thank you.
जटा कवि गला जल प्रवाह पावित स्थले गले वलंब लंबिता भुजंग तुंग मालिकम डमट डमट मणि नाद वट मर्वयम चकार दंड तांडवम तनोतु न शिव शिवम जटाकटाह संभ्रमं भ्रमण निलिंप निर्जरी विलोल विच वल्लरी विराजमान मूर्धनी धगत 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 जवल लाट पट पावके किशोर चंद्र शेखरे रति प्रतीक्षण मम संतति प्रमोद मान मान से कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदी वचित्ति कंबरे मनो विनोद में तु वस्तुनी जटा भुजंग पिंगल स्फुरत्वनामणि प्रभा कदंब कुंभ कुमद्रो पलिप्त दिग्व धूमुखे मदांध सिंदूर स्फुरत्व गूतरी मैदुर विनो विनोद मद्भुतम विभर्तु भूत भर्तरी हस्त्रलोचना प्रभत शेष लेख शेखरे प्रसूल धूलि धोरणी विसुदृणांग द्रीपीठम भुजंग राज मालया निबद्ध जाट जूटक श्री चेचिराय जायता चकोर बंधु शेखरे ललाट चत्वरत्वल जन जय स्फुलिंग बा निपिंच पंच सायकम नमन निलिंप नायकम सुधाम व्यूख लेखया विराजमान शेखरम महाकपाल संपदे शिरो जटाल मस्तुन प्रचंड पंच सायकम धरा धरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्प नेक शिल्प नेत्री लोचने रतिर्ममा नवीन मेघ मंडली निरुद्ध दुर्धर स्फुरत कुहु निशीति नितंब प्रबद्ध बंध कंदर निमिल्त निर्जरी धरस्त क्रोत नोतु सिंधुर कला निधान बंधुर श्री जय जगत धुरंधर कंद कंदली प्रबद्ध कंद कंदरम स्मरच्छिदम पुरच्छिदम पवच्छिदम मुखच्छिदम गजच्छिदाध काच्छिदम तमंत काच्छिदम भजे अखर्व सर्व मंगला कलंब कंद मंजरी रस प्रवाह माधुरी विजुम्ब्रणा मधुरम मांतकम पुरांतकम स्मरांतकम पुरांतकम भवांतकम मुखांतकम गजांध कांत कांतकम तमंत कांतकम भजे कराल बाल हव्यवा धिमित 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 ध्वन मृदंग तुंग मंडल कनिधि प्रवर्तिक प्रचंड तांडव शिव दशति चित्त तर्क योर भुजंग मौक्ति कस्त्र जोर गरिष्ठ रत्न लोष्टियो सुदीप पक्ष पक्ष यो द्रोणा रवींद चक्षुषो प्रजा मही महेंद्र यो दास दासिवं भजाम्यहम् कोटरे वसन विमुक्त
चतुर्मति सदा शिरस्त मज्जली वहन विलोल लोल लोचन ललाम भाल लग्न का शिवेति मंत्र उच्चरण कदा सुखी भवाम्यहम इमं हि नित्यमेव मुक्त मोतमस्मदस्वर पठन स्मरण ब्रवन नरो विशुद्धि मेति संततम हरे गुरु शु भक्ति मासु यात नान्यथा गति विमोहनम हि देहि नासु संकर्ष चिंतनम विमोहनम हि देहि नासु संकर्ष चिंतनम विमोहनम हि देहि नासु संकर्ष चिंतनम सुशंकरस्य चिंतनम सुशंकरस्य चिंतनम सुशंकरस्य चिंतनम।